હેલો ફ્રેન્ડ્સ, અરે તમે આ કયો કોસ્ચ્યુમ પહેરીને બેઠા? ઓહો, તમે અવકાશયાનમાં જવાના? વેરી ગુડ, તમે તો કલ્પના કરવા માંડ્યા. સરસ, આવી જ કલ્પના તમે રાખજો. તો આજે હું તમને એવી જ રીતે અવકાશયાનમાં જ લઈ જવાની છું. તમે બધા રેડી છો ને? હા, મને એવું લાગે છે તમે જે રીતે કોસ્ચ્યુમ પહેરીને બેઠા છો ને, એના પરથી હું કહી શકું છું કે તમે બધા અવકાશયાનમાં જવા માટે તૈયાર છો અને હું તમને ત્યાં લઈ જઈશ. ચાલો આપણે આપણા ક્લાસને એક અવકાશયાન બનાવીએ. તો તમારે તેમાં મને સાથ આપવો પડશે. હું જે રીતે કહું એ રીતે તમારે કરવું પડશે. રેડી છો? તો આજનો આપણો ટોપિક છે વર્ગખંડ બન્યો અવકાશયાન. ચાલો આપણે વર્ગખંડને કઈ રીતે અવકાશયાન બનાવીએ, તો તેના માટે તમારે 100% મારી સાથે રહેવું પડશે. હું જે કહું એ તમારે કરવું પડશે. સૌથી પહેલા તમે બધા તમારી આંખ બંધ કરી દો. કરી દીધી? સરસ. જો વચ્ચે આંખ ખોલશો તો તમે ત્યાં પહોંચી શકશો નહીં. તમારી આંખો બંધ જ રાખજો. હવે આપણો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો. આપણે 10 મિનિટમાં ત્યાં પહોંચવાના છે. હવે તમે વિચારો, આંખ બંધ રાખીને જ વિચાર કરજો કે તમે પૃથ્વીની આસપાસ ફરી રહ્યા છો. હવે હું થોડા પ્રશ્નો બોલું છું, તો તેનો વિચાર તમે કરજો, એટલે તમને લાગશે કે હા, તમે અવકાશ યાત્રા કરી છે. ચાલો હું થોડા મુદ્દાઓ રજૂ કરું છું. તો તમે પૃથ્વીની આજુબાજુ ફરી રહ્યા છો, તો ત્યારે તમે અવકાશયાનમાં છો ને? તો વિચારો, શું તમે આ અવકાશયાનમાં એક જગ્યાએ ઊભા રહેવા સક્ષમ છો? એટલે કે તમે એક જ જગ્યાએ ઊભા રહી શકો છો? વિચારી લીધું. હવે આગળ તમારા વાળ શું કરી રહ્યા છે? વિચારો, કોઈ તમારા વાળ ખેંચે છે એવું લાગે છે, કે તમારા વાળ ડાન્સ કરે છે, શું કરે છે? અરે વાહ, મને એવું લાગે છે કે તમને ખૂબ જ મજા આવે છે અવકાશયાનમાં. અરે જુઓ તો, તમારા પુસ્તક અને તમારું બેગ ક્યાં જાય છે? અરે પકડો, ઉડી જાયેલું, જલ્દી પકડી લીધું. સરસ, તમારું જ બેગ છે ને, જોઈ લેજો. હવે વિચારો કે તમારા શિક્ષક એટલે કે હું ક્યાં છું અને મારા સાધનો ક્યાં છે? હવે તમને ખૂબ જ ભૂખ લાગી છે, તો તમે ખાવાનું શોધો તો. અરે પેલું જુઓ, ઉડી જાયેલું બધું ખાવાનું. પકડો, જલ્દી મોઢામાં મૂકી દો. સરસ, બધાનું પેટ ભરાઈ ગયું લાગે છે. તમને મજા આવી? હવે તમને રમવાનું મન થાય છે, તો તમે રમવા માટે એક દડો લાવ્યા છો. દડો એકબીજાને પાસ તો કરો, નથી પકડાતો. કેવી રીતે પકડાય? અવકાશયાનમાં કોઈ પણ વસ્તુ તેની જગ્યાએ રહેતું નથી, તે કોઈકને કોઈ જગ્યાએ ઉડતું રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી આંખો ખોલી નાખો. શું થયું? મજા આવી ને? એવું લાગ્યું ને કે તમે અવકાશયાનમાં હતા? સરસ, મને પણ એવું લાગ્યું કે હું પણ તમારી સાથે અવકાશયાનમાં હતી અને મને તો ખૂબ જ મજા આવી. ચાલો આપણે હવે આગળ વધીએ. હવે આપણો આગળનો ટોપિક છે, શું તે આશ્ચર્યજનક નથી? હવે કઈ વાત કહે છે, કઈ વાત આશ્ચર્યજનક નથી? ચાલો આપણે તે જોઈએ. પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ, તે નીચે આવે છે. આપણે દરો હવામાં ઉપર ફેંકીએ છીએ, તે પણ નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. અવકાશયાનની જેમ પૃથ્વી પર પણ આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ, તે ત્યાં જ રહે છે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું, તેમ પાણીના ટીપાના રૂપમાં પડતું નથી.
પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. હવે અહીં કંઈક આશ્ચર્યજનક લાગતું નથી, કારણ કે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી પર આપણે રહીએ છીએ તો આપણે દરો ઉપર ફેંકીએ તો એ નીચે જ આવે છે, અને જ્યારે પણ એ નીચે આવે છે ત્યારે આપણે તેને પકડવા સક્ષમ છીએ. એવી જ રીતે આપણે પાણીની વાત કરીએ તો અવકાશમાં આપણે પાણીના ટીપા ઉડતા દેખાય છે. શું પૃથ્વી પર આવું દેખાય છે? આપણને નથી દેખાતું ને. આપણે ડોલ કે ગ્લાસમાં પાણી લઈએ છીએ ત્યારે જે વાસણ કે જે પાત્રમાં પાણી આપણે નાખ્યું હોય છે તે તેમાં જ રહે છે, તે ક્યારેય ઉડતું દેખાતું નથી. તો વિચારો કે અવકાશમાં બધી વસ્તુ ઉડે છે અને પૃથ્વી પર એવું હોતું નથી, કારણ કે પૃથ્વી તેના તરફ વસ્તુને ખેંચે છે, કારણ કે પૃથ્વી પાસે ગુરુત્વાકર્ષણ બળ છે જેને કારણે કોઈ પણ વસ્તુ ઉડતી દેખાતી નથી. હા, પક્ષીઓ સિવાય બાકી બધી વસ્તુઓ ઉપર ફેંકીશું તો એ આપણને નીચે જ આવતી દેખાશે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે? તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર કે નગર છે શોધી કાઢો. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. હવે સુનિતા વિલિયમ્સની વાત કરી છે કે સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર અવકાશમાં ગઈ હતી. તમે વિચારો કે તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર અંતરે કયું શહેર કે કયું નગર આવતું છે? એટલું અંતર સુનિતા વિલિયમ્સે પૃથ્વીથી અવકાશ સુધીનું કર્યું હતું. તો આનો વિચાર તમે કરજો કે સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા બધા દૂર ગયા હશે. હવે આપણો આગળનો ટોપિક છે ચમત્કાર. ઓહો, તો આપણે આ પ્રકરણમાં તો ચમત્કાર પણ કરવાના છે. ચાલો આપણે પહેલો ચમત્કાર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે એક હાથમાં 5 રૂપિયાનો સિક્કો છે અને બીજા હાથમાં કાગળનો ટુકડો છે. ચાલો હવે આપણે થોડે અંતરેથી આ બંને વસ્તુ એકસાથે નીચે ફેંકીએ તો ચાલો શું થાય છે તે આપણે જોઈએ. શું થયું? જો તમે વિચારજો કે શું થશે. તો તમે અહીં જોઈ રહ્યા છો કે સિક્કાની ઉપર કાગળનો ટુકડો છે. ચાલો તો એને હવે નીચે ફેંકો તો શું થયું? હા, તમારે પણ આ રીતે કરવાનું છે. શું થાય છે તેનો તમારે ઉત્તર મેળવવાનો છે. તો આપણે ચમત્કાર એક જોયું અને તેમાં આશ્ચર્યજનક તમને લાગ્યું હશે. તો આ તમારે વિચારવાનું છે કે આવું કેમ થયું હશે. સારું, હવે આપણે ચમત્કાર બે જોઈએ. ચમત્કાર બેનું નામ છે ઉંદર હાથીને ઉચકે છે. તો આપણે આ પ્રવૃત્તિ પણ કરીશું. આ પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે એનો પરિચય હું તમને આપી દઉં. તો સૌથી પહેલાં તમારે એક નાનો પથ્થર અને એક મોટો પથ્થર લેવાનો છે. ત્યારબાદ 2 ફૂટ લાંબી દોરી લેવાની છે અને કાગળનો જાડો રોલ લેવાનો છે. હવે કાગળનો જાડો રોલ તમે ક્યાંથી લેશો? તો તમારા ઘરમાં સોય દોરાની જે દોરી હોય છે, એ જે દોરી લપેટેલી હોય છે, એ રોલ જે હોય છે ખાલી, તો એ તમે લઈ શકો છો. ત્યારબાદ જે 2 ફૂટ દોરી આપણે લીધી હતી તેના એક છેડે નાનો પથ્થર બાંધીને ત્યાં ઉંદરનું ચિત્ર લગાવો અથવા બાંધી દો. ત્યાર પછી પેલા રોલમાં બીજો છેડો નીચે પસાર કરો. ત્યાર પછી મોટો પથ્થર લો, ત્યાં હાથીનું ચિત્ર લગાડો અને તેને પણ બાંધી શકો છો. ત્યાર પછી એ રોલ જે હોય છે એને આ રીતે ગોળ ગોળ ફેરવવાનું છે. તો વિચારો કે આમાં શું થશે, કે ઉપર ઉંદર છે અને નીચે હાથી છે. દોરી ક્યાં જશે? પથ્થર ક્યાં જશે? કોણ કોને ઉચકી શકે છે? તો આનો વિચાર તમે કરજો અને આ પ્રવૃત્તિ પણ તમે કરજો.
ચાલો હું પણ તમને આ પ્રવૃત્તિ કરી બતાવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચમત્કાર બે માં આટલી વસ્તુની જરૂર પડશે. અહીં તમે જોઈ શકો છો કે મારી પાસે એક નાનો પથ્થર છે, એક મોટો પથ્થર છે, ત્યાર પછી એક ગોરાકાર ખોખું છે અને બે ફૂટ લાંબો દોરો છે. ચાલો હું જે રીતે કરું એ રીતે તમે કરજો. તો સૌથી પહેલાં આપણે નાના પથ્થરને દોરા સાથે બાંધી દઈશું. હવે બીજો છેડો આપણે ગોરાકારમાં નાખવાનો છે. જુઓ, આવ્યો ને બીજી તરફ. હવે આપણે મોટો પથ્થર બાંધવાનો છે. તો તમે અહીં જોઈ શકો છો, એક તરફ નાનો પથ્થર છે અને બીજી તરફ મોટો પથ્થર છે. આ ઉંદર છે અને આ હાથી છે. તો આપણે ઉંદરને ઉપરની તરફ રાખીશું. તો તમે અહીં જોઈ શકો છો, કોણ કોને ખેંચે છે, આવું કેમ થતું હશે તેનો વિચાર તમે કરજો. તો તમે આ પ્રવૃત્તિ કરી અથવા જોઈ હશે તો તમે આમાં જોયું કે ઉંદર કઈ રીતે હાથીને ઉચકી શકે છે. હવે આપણે જોઈએ કે સરહદો ક્યાં છે. હવે આપણે કહીએ છીએ ને કે આ ભારત દેશ છે, આ આફ્રિકા છે, આ ઓસ્ટ્રેલિયા છે, તો ત્યાં સરહદો પારેલી હોય છે. તો સુનિતા વિલિયમ્સ તેનો અનુભવ કહે છે કે તેઓ જ્યારે અવકાશમાં હતા ત્યારે તેઓ અવકાશની વાડીમાંથી પૃથ્વીને જોતા હતા. તો ત્યાં તેમને પૃથ્વી ખૂબ જ સુંદર રીતે લાગી હતી. તેમને ખૂબ જ આશ્ચર્ય થતું હતું કે અરે વાહ, આ પૃથ્વી તો કેટલી સુંદર છે. તો આ રીતે સુનિતા વિલિયમ્સ સરહદો વિશે પોતાનો અનુભવ રજૂ કરે છે. તો ચાલો સુનિતા વિલિયમ્સે પોતાના અનુભવ તો કહ્યા, પણ આપણે પણ અવકાશમાંથી પૃથ્વી કેવી દેખાય છે તેના ફોટોગ્રાફ્સ જોઈએ અને થોડી ઘણી માહિતી લઈએ. ચાલો આપણે પૃથ્વીના ફોટા જોઈએ. પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ જે અવકાશમાંથી લીધો છે. તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા છે. હવે આપણે ફોટોગ્રાફ્સ જોયા અને આપણે ફોટોગ્રાફ્સ પરથી જાણી શક્યા કે પૃથ્વી કેવી છે. તો તમારા ઘરે પૃથ્વીનો ગોરો હોય તો આપણો ભારત દેશ પૃથ્વીના ગોરા પર ક્યાં છે, ત્યાર પછી દરિયો ક્યાં છે, ત્યારબાદ ભારત સાથે જેટલી ટીમ ક્રિકેટ રમતી હોય તો એના તો નામ તમને ખબર જ હશે, ખબર છે ને? હા, તો એ પ્રદેશ પણ શોધવાનો પ્રયત્ન કરજો. તો તમે પૃથ્વીના ગોરાને અથવા તેના ચિત્રને જોઈને કેવા પ્રશ્નો ઊભા કરી શકો છો, તમને કઈ કઈ માહિતી પ્રાપ્ત થઈ શકે છે તેનો પણ તમે પરિચય લેજો. હવે ખુશ્બુ અને ઉમંગ આગળ ચર્ચા કરે છે તે આપણે જોઈએ. ખુશ્બુ અને ઉમંગ ગોરા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. ખુશ્બુ કહે છે, જો ગોરા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ છે. જો ગોરા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ છે. પ્રશ્ન થાય છે કે તમે આપણે જોઈએ તો પૃથ્વીના ગોરા પર સરહદો દોરેલી હોય છે, તો શું સાચે જ પૃથ્વી પર આવી સરહદો દોરેલી છે? તો આનો વિચાર તમે કરજો. ઉમંગ, હોવી જ જોઈએ, આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે. આપણે નકશાની વાત કરીએ તો ભારતનો નકશો હોય કે ગુજરાતનો નકશો હોય તો ત્યાં આપણને બાકી ચૂકી ઉપર નીચે ઘણી બધી સરહદો જોવા મળે છે. જો ભારતના નકશામાં આવી સરહદો હોય તો પૃથ્વી પર કેમ ન હોઈ શકે? તો આનો પણ વિચાર તમે કરજો કે શું ભારતના નકશા પર કે પૃથ્વી પર સરહદો હોય છે. જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે છે?
હા સાચી વાત છે કે આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું નકશામાં જેવી સરહદો દોરેલી હોય એવી સેમ લીટી આપણે રસ્તા પર દોરેલી જોઈ શકીએ છીએ? વિચારો, તમે જોઈ છે ક્યાંક? વિચારજો. જ્યારે સુનિતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે વર્ણન કર્યું, ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે, જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. દેશોના ભાગલા આપણે પાડ્યા છે, નકશામાં સરહદો આપણે બનાવી છે, તે આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ, હકીકતમાં સરહદો ક્યાં છે. તો સુનિતા વિલિયમ્સ પોતાનો અનુભવ આગળ રજૂ કરે છે. તે કહે છે કે આ જે પૃથ્વી પર સરહદો હોય છે એ સરહદો અવકાશયાનમાંથી દેખાતી નથી. અવકાશયાનમાંથી ફક્ત જમીનનો ભાગ કેટલો છે કે દરિયાનું પાણી કેટલું છે એટલી જ ખબર પડે છે. આ જે સરહદો છે એ તો આપણે બનાવી છે, આપણે તેના ભાગલા પાર્યા છે, બાકી એવું કંઈ હોતું નથી. તો આનો વિચાર તમે કરજો, સરહદો ક્યાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં પણ આપણે સરહદો વિશે ઘણો પરિચય લીધો, અવકાશયાનમાં આપણે મુસાફરી પણ કરી આવ્યા. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.